એક મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી, જ્યાં આરોગ્ય સચિવ જયંતિ રવિની પત્રકાર પરિષદ આજે કેન્સલ કરવી પડી છે. જે રોજ આપને ટીવી પર આવીને કોરોનાની અપડેટ આપે છે તે જયંતિ રવિની પત્રકાર પરિષદ આજે કેન્સલ કરવાની ફરજ પડી છે. માટે ચિંતાનો વિષય ચોક્કસ છે. ઇમરાન ખેડાવાલા જે મુખ્યપ્રધાનને મળ્યા છે, નાયબ મુખ્યમંત્રીને મળ્યા છે, આ સાથે જે પત્રકારોને મળ્યા હતા એ જ જગ્યાએ જયંતિ રવિ પણ પ્રેસ કોન્ફરન્સ કરતા હતા આજ દિવસ સુધી, પરંતુ આજની તેમની પત્રકાર પરિષદ કેન્સલ ડિક્લેર કરાઈ છે. ટૂંકમાં ચિંતાનો વિષય ચોક્કસ છે. આપને કહી દઈએ કે જયંતિ રવિની પત્રકાર પરિષદ આજે કેન્સલ કરવાની ફરજ પડી છે. આના અનેક સંકેતો આપ સમજી શકો છો. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન પાટીલ. સચિન, જે રીતે આજની પત્રકાર પરિષદ કેન્સલ કરવાનો વારો આવ્યો છે, કયા પ્રકારના સંકેત આ પગલા પરથી મળી રહ્યા છે? પ્રકારે કોરોનાના કેસીસ વધી રહ્યા છે અને જે પ્રકારે ગઈકાલની જે મીટિંગ પણ થઈ, એ મીટિંગ થયા બાદ ધારાસભ્યો સાથેની, કોંગ્રેસના ધારાસભ્યો સાથેની અને મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને પ્રદીપસિંહ જાડેજા, જે મીટિંગ ગઈકાલે પણ થઈ હતી, ત્યારે સ્વાભાવિક રીતે હવે ચિંતા કરવાની જરૂર તંત્રને પણ છે, સરકારને પણ છે. અને એવામાં જે બેઠક આજે યોજાવાની છે, જે કેબિનેટ મીટિંગ, કેબિનેટ સેક્રેટરીની જે બેઠક છે, બેઠકને કારણે આજની જે આ પ્રેસ કોન્ફરન્સ છે, પ્રેસ કોન્ફરન્સ મુલતવી કરવામાં આવી છે. રોજે રોજ લગભગ 10:30 વાગ્યાના સમયે જે આરોગ્ય અગ્ર સચિવ છે જયંતિ રવિ, એમની જે, આપનો આભાર સચિન તમામ જાણકારી બદલ. તો 10:30 ની આસપાસ જે પ્રેસ બ્રીફિંગ થતું હોય છે આરોગ્ય વિભાગનું, તે પ્રેસ બ્રીફિંગ આજે કેન્સલ કરી દેવાયું છે. પ્રેસ નોટ દ્વારા આપને આંકડા ચોક્કસ મળવાના છે, પરંતુ પત્રકાર પરિષદ કેન્સલ કરી દેવાઈ છે. તો આ વિશેની અપડેટ સચિન, અપડેટ શું છે અત્યારે? ચિરાગ, જે પ્રકારે ગઈકાલની જે બેઠક થઈ છે, બેઠક ખરેખર ચિંતા વધારે એ પ્રકારની બેઠક ગઈકાલે થઈ છે. જે કોંગ્રેસના ધારાસભ્યો છે એમાંથી જે ઇમરાન ખેડાવાલા, જેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે, ત્યારબાદ અને જે પ્રકારે ગઈકાલે તેઓ ગાંધીનગરમાં હતા અને જે જે જગ્યાએ તેઓ ફર્યા છે, જે હોલમાં જે મીટિંગ છે, મીટિંગ છે, અને ત્યારબાદ જે પત્રકારોને જે પણ જગ્યાએ તેઓ ફર્યા છે, બધા જ વિસ્તારને સેનેટાઈઝ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાવવાની છે. કારણ કે કોઈ પણ પ્રકારની જે નિષ્કાળજી છે, નિષ્કાળજી તંત્ર માટે મોટી મુશ્કેલી સર્જી શકે એમ છે. કારણ કે પોલિસી મેકિંગ અને પોલિસી મેકર્સ જે છે એ બધા જ ત્યાં બેઠા છે અને એમના થકી જે સમગ્ર જે એડમિનિસ્ટ્રેશન છે અને જે પ્રકારની કોરોનાને અટકાવવાની જે પરિસ્થિતિ છે એના વિશેના જે મહત્વપૂર્ણ નિર્ણયો છે, નિર્ણયો લેવાના છે. ત્યારે આજની જે મીટિંગ છે, જે બ્રીફિંગ છે, મીડિયા બ્રીફિંગ દરરોજે 10:30 વાગે જે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ છે ડોક્ટર જયંતિ રવિ, ત્યારે એ જે મીટિંગ છે, મીડિયા બ્રીફિંગ છે, મીડિયા બ્રીફિંગ આજે રદ કરવામાં આવ્યું છે અને જે અલગ અલગ જે પ્રેસ કોન્ફરન્સીસ થવાની વાત છે, ત્યારે બની શકે છે કે એ પ્રેસ કોન્ફરન્સીસ પણ આજે જે પોલીસ વિભાગના જે વડા છે, વડા કરતા હોય છે અને જે જે જરૂરી ચીજ વસ્તુઓ માટેની જે અલગ એક પ્રેસ બ્રીફિંગ 2 વાગ્યાની થતી હોય છે, સાંજે 7:30 વાગે જે બ્રીફિંગ થતી હોય છે, ત્યારે આ બ્રીફિંગ પણ આજે અટકાવવામાં આવે એ પ્રકારની સંપૂર્ણ શક્યતા દેખાઈ રહી છે. કારણ કે જે પ્રકારે ગઈકાલની આ મીટિંગ થઈ છે અને જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે એ તંત્રની ચિંતા વધારનારો વિષય જરૂર બન્યો. ધન્યવાદ સચિન તમામ જાણકારી બદલ. તો આજે જયંતિ રવિની પત્રકાર પરિષદ કેન્સલ. બીજી બાજુ શિવાનંદ જાની જે બપોરના સમયગાળામાં પત્રકાર પરિષદ ભરાતી હોય છે તે પણ લગભગ કેન્સલ થશે તેવું લાગી રહ્યું છે.